દિવાળી શુભકામનાઓ પાઠવી છે રાજકોટમાં અલગ અલગ વિકાસ કાર્યોની ની આધારશીલા વડાપ્રધાને મૂકી હતી રાજકોટ કેમ છો આનંદ આનંદ હમણાં તો નવરાત્રી નો જલસો જોરદાર કર્યો છે બે પછી મોકો મળ્યો ને તૈયારીઓ કેવી છે આજે તો તમારી દિવાળી મને અત્યારે જ દેખાવ પાડી છે આજે તો રાજકોટે રંગ રાખી દીધો છે કોઈ કલ્પના કરી શકે કે હજુ તો હમણાં નવરાત્રી ગઈ હોય બીજી આદશમી ગઈ હોય ગરબે રમી રમીને થાક્યા હોઈએ ધનતેરસની રાહ જોતા હોઈએ દિવાળીની તૈયારી કરતા હોય નવું વર્ષ આવવાનું હોય નાના મોટા વેપારીઓને કેટલા બધા કામ હોય અને તેમ છતાંય આજે જે રાજકોટે ભવ્ય અમદાવાદ કોરોના નવા વેરિયન્ટને લઈ કોર્પોરેશન હેલ્થ વિભાગે ખુલાસો કર્યો છે સાઠ વર્ષના એક વ્યક્તિમાં નવો વેરિયન્ટ જોવા મળ્યો છે પંદર જુલાઈના રોજ એક વ્યક્તિમાં BF7 નામનો વેરીઅન્ટ જોવા મળ્યો છે તેમના સંપર્કમાં આવેલ કોઈ જ વ્યક્તિને આવા લક્ષણો જોવા મળ્યા નથી વિદેશમાંથી આવેલો કે ટ્રાવેલિંગ હિસ્ટરી જોવા મળી નથી આ સાથે ખુલાસો કરવામાં આવ્યો છે અ કોર્પોરેશને આ બાબતે ઝીણવટપૂર્વક તપાસ હાથમાં ધરવામાં આવેલી છે અને તેઓને વેક્સિન બાબતે પણ ફર્સ્ટ અને સેકન્ડ ડોઝ લીધો છે તે પ્રકારની માહિતી છે જે તે વ્યક્તિને તે સમય દરમિયાન

ખોટી ઓળખ આપી ગોલ્ડ ઇન્વેસ્ટ બાર ટ્રેડિંગ ની સારું વળતર મળશે તેવી લોભાવણી વાતો કરવામાં આવી હોય તેવી ફરિયાદ સાથે તેર લાખ સિત્તેર હજાર રૂપિયાની છેતરપિંડી કરનાર ચાર આરોપીની સાયબર ક્રાઇમ પોલીસે ધરપકડ કરી હતી એક ફરિયાદી પાસેથી અલગ અલગ કુલ્લે ચૌદ લાખ તેતાલીસ હજાર રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ તે એપ્લિકેશનમાં લિંક મોકલાવીને કરાવેલું ત્યારબાદ શરૂઆતમાં તેમનો વિશ્વાસ સંપાદિત કરવા પચાસ હજારનું કે સાઠ હજાર રૂપિયા તેઓ પૈસા જે તે સામેવાળી વ્યક્તિના એકાઉન્ટમાં નાખતા હતા તો ઇન્વેસ્ટમેન્ટ વધુ બતાવીને એપ્લિકેશનના માધ્યમથી શરૂઆતમાં અલગ અલગ ફટકામાં પાસઠ હજાર રૂપિયા તેઓને પરત પણ આપેલા પરંતુ ત્યારબાદ તો રાજ્ય સરકારે જાહેર ઇમ્પેક્ટ કાયદાને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કમિશન સ્ટેન્ડિંગ ચેરમેન હિતેશ બારોટે નિવેદન આપ્યું છે કહ્યું છે કે પાંચ લાખ જેટલી મિલકતો અમદાવાદ શહેરમાં હશે કોઈ ઘર ઘરવિહોણું ના થાય તે માટે સરકારે કરેલા નિર્ણયથી ફાયદો થશે કાયદાકીય જોગવાઈઓ અને ડોક્યુમેન્ટ ઓનલાઈન અરજી કરવાની રહેશે અમદાવાદની જનતા માટે માન્ય મુખ્યમંત્રીના વરદ હસ્તે એકવીસ તારીખે ત્રણસો પંચ્યાસી કરોડથી વધારના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે સાયન્સ સિટીથી બાવીસ તારીખે વર્ષો જૂની એકસો ચાર વર્ષ જૂની અમદાવાદની પૂર્વ વિસ્તારની ખારીકટ કેનાલ ખારીકટ કેનાલનું નવીનીકરણ કરી ઉપર તેર કિલોમીટર ને આઠસો મીટર એટલે તેર કિલોમીટર આઠ પોઈન્ટનો ચોવીસ મીટરનો રોડ મળશે વચ્ચે પાર્કિંગ અને ગાર્ડનની વ્યવસ્થા કરવામાં આવશે આખા અમદાવાદની અંદર અમદાવાદ મહાનગરના ઇતિહાસમાં હોય હોય દરેક જુદી જુદી વસ્તુથી અમદાવાદ શહેરની સમાજ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે કોર્પોરેશન દ્વારા ગાયોને ડબ્બામાં પૂરવામાં આવ્યા છે જેના ઘણા સમય બાદ પણ છોડવામાં આવતી નથી જેના પરિણામે ગાયોના વાછરડાના મોત થઈ રહ્યા છે

એ ગાયના વાછડું ઘરે મરી રહ્યા છે એ ગાયને ટાઈમસર ધોવી પડે એ ગાય મરી જાય બીમાર થઈને અને જે ગાય પ્રેગ્નન્સી હોય જેને ખાભણ કહેવાય જો એ ગાયને બી માવજત કરવામાં આવે તો એ ગાયનું બી અંદર જે વાછડું એ મરી રહે ને હિન્દુ સંસ્કૃતિને આપણી ગાય માતા કહેવાય તો એ ગાય માતાને હિત માટે આપ એવો નિર્ણય લો કે જે માલધારીની ગાયો છોડી આપવામાં આવે અને અમે સાહેબને સાથે 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 એ બી રજૂઆત કરીએ જો આપણે એકવીસ તારીખે સ્ટેન્ડિંગ કમિટીમાં જો માલધારી તરફ ગાયો છોડવામાં નિર્ણય લેવામાં નહીં આવે

સાથે વડોદરાના કલેક્ટર અતુલ ગોરે બેઠકમાં એવી વિગતો પ્રસ્તુત કરી છે કે શહેર અને જિલ્લામાં કુલ દસ બેઠકો ઉપર ગત ઓક્ટોબરની દસમી તારીખની સ્થિતિએ કુલ મતદારો વધુ માત્રામાં નોંધાયા હતા તો જામનગરના ભૂમાફિયા જયેશ પટેલની રણજીત સાગર રોડ પર આવેલી છસો પચાસ ફૂટની પોલીસ દ્વારા લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે કાર્યવાહી વેળાએ પોલીસ કાફલો હાજર રહ્યો હતો જયેશ પટેલ સામે સંખ્યાબંધ ગુનાઓ નોંધાયેલા છે જેમાં પારકી જમીન પચાવી પાડવી ખંડણી વસૂલવી ફાયરિંગ કરવું એક એડવોકેટની હત્યા કરાવી આ સહિતના ગુનામાં વોન્ટેડ આરોપી આ સાથે તેની ગેંગ સાથે ફરતો હતો कायदा नो जो कसवा माटे बे वर्ष पहला गुसेटोक हेठळ आ केस नोंधायो हतो अने गया वर्षे आ शख्स के थी केटलीक जग्याओ पोलीसे टाच मां पण लीधी हती जामनगर का सिटी ए डिवीजन पुलिस स्टेशन के अंदर 2020 के अंदर जयेश पटेल और उसकी जो गैंग है उसके खिलाफ गुस्सी टोक का गुना जो दाखिल हुआ था उसी गुना के अंदर है वो आगे बढ़ते हुए गुस्सी एक्ट की कलम जो 18 है उसके तहत आज है वो 13 जो प्लॉट है उसके ऊपर होम डिपार्टमेंट का ऑर्डर आने के बाद में आ, उनको है वो कब्जे में लिया है और जो कानूनी प्रक्रिया है वो कानूनी प्रक्रिया पूरी तो वधान मोदी जूनागढ़ प्रवास दरमियान आम आदमी पार्टी पर नाम लीधा वगर निशान साधु कहूत अमुक लोग गाड़ो न बोले त्या सुधी राजनीति पूर्ण थती नहीं આપને જણાવી દઈએ આ પ્રદેશ પ્રમુખનો પીએમ ને અણછાજતા શબ્દો સાથેનો વિડીયો વાયરલ થયો હતો અને ત્યારબાદ તેમની અટકાયત પણ કરવામાં આવી હતી વડાપ્રધાન મોદી આ સાથે જૂનાગઢને સિંહ અને ની ધરતી કહી છે આમ સમગ્ર જૂનાગઢ પ્રવાસ દરમિયાન ચાર કરોડના વિકાસ કામોની ભેટ આપી છે આટલી મોટી સંખ્યામાં સંત મહાત્માઓ આશીર્વાદ આપવા આવે એનાથી રૂડું બીજું શું હોય કાં તો સિંહનીય ધરતી અને નરસિંહની પણ ધરતી ગુજરાતને અપમાનિત કરવાનો બેફામ ભાષાનો પ્રયોગ કરવાનો કેટલાક રાજકીય પક્ષોને તો જાણે ગુજરાતને ગાળો દીધા વિના મોદી નું મહાત્મા મંદિર માં સ્વાગત કરવામાં આવ્યું એક્સપો માં સિત્તેર દેશોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા પચીસ થી વધુ દેશોના સંરક્ષણ મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા

एक ग्लोबल प्राथमिकता बनकर उभरा है 2015 में मैंने मॉरिशस में सिक्योरिटी एंड ग्रोथ फॉर ऑल इन द रीजन यानी सागर का विजन भी सामने रखा था साथियों किसी भी सशक्त राष्ट्र के लिए भविष्य में सुरक्षा के मायने क्या होंगे स्पेस टेक्नोलॉजी इसका एक बहुत बड़ा उदाहरण है मुझे बताया गया है कि तीनों सेनाओं द्वारा इस क्षेत्र में विभिन्न चुनौतियों की समीक्षा की गई

એક મહત્ત્વના વિશેષ સ્કૂલ એક્સેલન્સ અંતર્ગત એમના લોન્ચિંગના લોકાર્પણમાં દેશના લાડીલા વડાપ્રધાનના વૈશ્વિક નેતા આદરણી નરેન્દ્રભાઈ લોન્ચિંગ કર્યું માની રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની વિશેષ ઉપસ્થિતિ રાજ્યના લાડીલા મુખ્યમંત્રી જેમ માધવસિંહ સદેવ અમને એને શિક્ષણ વિભાગને રાજ્યને મળે તેવા ભૂપેન્દ્રભાઈની વિશેષ ઉપસ્થિતિમાં મને ખુશી છે કે ખૂબ મોટો બદલાવ

बीजेपी और आम आदमी पार्टी के विचारधारा में कोई अंतर नहीं है एंटी दलित एंटी ट्राइबल एंटी माइनॉरिटी एंटी वुमेन बीजेपी और आम आदमी पार्टी मोसेरे भाई नहीं है सगे भाई है यह गलत दूर कर लीजिए ठीक है

આજે જે રીતે અમારા ખડગેજી આજે પ્રમુખ બન્યા છે એમને પહેલાં અમારા કાર્યકર્તા ગુજરાતના કાર્યકર્તા જય દિલથી અને અભિનંદન પાઠવીએ છે શુભેચ્છા પાઠવી છે સાથવી આજે અમારી પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ લોકશાહીની ઢબે ચૂંટણી કરી અને વિજેતા પ્રાપ્ત થયા છે અને અમે બધા જ કોંગ્રેસના કાર્યકર્તાઓ આનંદનો અનુભવ કરી રહ્યા છે જે વર્તમાન સરકાર જે વારંવાર આક્ષેપ કરી રહી છે કે વંશવાદ ચાલી રહ્યો છે દિવાળી ના પર્વ ને હવે બસ ગણતરી ના દિવસો બાકી છે ત્યારે જામનગર મહાનગરપાલિકાના ફૂડ શાખા દ્વારા મીઠાઈ અને ફરસાણ ની દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જેમાં ચૌદ દુકાનો પર ફૂડ વિભાગ દ્વારા મીઠાઈ અને ફરસાણના નમૂનાઓ લેવામાં આવ્યા અધિકારીઓએ કહ્યું કે આ નમૂનાઓ વડોદરાની લેબોરેટરીમાં મોકલવામાં આવશે જેનો રિપોર્ટ મહિનાઓ પછી આવશે જો કે દિવાળીના માત્ર પાંચ દિવસ બાકી છે ત્યારે તંત્ર દ્વારા ચેકિંગ કરતા લોકોમાં પણ આક્રોશ છે કારણ કે મીઠાઈ ખાવા લાયક છે કે નહીં તેનો રિપોર્ટ આવતા ત્રીસ દિવસ લાગશે જો કે ચેકિંગ કરવું હોય તો મહિનાઓ પહેલાં કરવામાં આવે તેવું લોકો કહી રહ્યા છે એટલું બધું વાંધાજનક હોય તો આપણે જોઈ લઈએ છીએ બાકી તો શું છે અખાદ્ય કે કોઈ વસ્તુ એવી નજરમાં આવતી નથી જો અખાદ્ય કે તો આપણે નાશ કરાવી છે બાકી જનરલી જે તપાસ છે એ સબસ્ટાન્ડર્ડ ટાઈપ ની કે હોય અને એ આરોગ્ય ને નુકસાનકારક નથી જામનગર શહેરના લાલ બંગલા સર્કલ ખાતે કોંગ્રેસ મહિલા મોરચા દ્વારા મોંઘવારી મુદ્દે વિરોધ કરવામાં આવ્યો છે જેમાં મહિલાઓએ લાકડાના ચૂલામાં પગ બાળી અને પાણીમાં પૂર તરીને વિરોધ કર્યો છે પૂરી તળવામાં આવી હતી પાણીમાં સાથોસાથ જુદા જુદા બેનરો અને સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા છે દેશના વડાપ્રધાનની તસવીર સળગાવવા છતાં ત્યાં હાજર પોલીસે વિરોધકર્તાઓને અટકાવ્યા હતા પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તા વચ્ચે ઘર્ષણ પણ થયું ભાવ એક હાજર ને પચાસ અને તેલ ના ડબ્બા નો ભાવી પચાસ તો બંધ કરી અને આ પ્રજાની વિચારે તો જ થાય અને ડબલ એન્જિન સરકાર હા ભાઈ તમારે દિલ્હી થી બીજું એન્જિન સુધી લગાવવું પડ્યું આ સરકાર ફેલ છે ભૂપેન્દ્રભાઈ ની સરકાર ફેલ છે ત્યારે જેને બીજું ડબલ એન્જિન કરવાની વાત આવે તો પાટણમાં રાધનપુર વિધાનસભા બેઠક પર ટિકિટ મેળવવા અલ્પેશ ઠાકોર આતુર બન્યા છે પરંતુ તેમની સામે ઠાકોર સમાજના જ નેતાઓ પડ્યા છે જેમાં એક પૂર્વ ધારાસભ્ય લવિંગજી ઠાકોરનું નામ છે લવિંગજીને મનાવવા માટે અલ્પેશ ઠાકોરે પ્રયાસ શરૂ કર્યા છે આ સાથે વામાં યોજેલ કાર્યક્રમમાં લવિંગજી ઠાકોર અને અલ્પેશ ઠાકોર એક મંચ પર જોવા મળ્યા છે જેમાં અલ્પેશ ઠાકોરે લવિંગજી ઠાકોરને ફૂલહાર પહેરાવ્યો છે જે બાદ લવિંગજી ઠાકોર માઇક પર બોલવા લાગ્યા હતા અલ્પેશ ઠાકોરે પોતાનું નામ જાહેર કરવા લવિંગજી ઠાકોરને કહ્યું પરંતુ નવસારીમાં થયેલા હુમલા બાદ ધારાસભ્ય અનંત પટેલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જોકે હવે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે આ સાથે પોલીસે ફરિયાદ પણ નોંધી છે અનંત પટેલ સહિત ટોળા સામે પોલીસે સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા બદલ ગુનો નોંધ્યો છે જોકે હુમલાના આરોપી જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુ આહિર હજુ પણ પોલીસ પકડથી દૂર છે તો મુંબઈના શેર બ્રોકર પર હુમલા કરવાને લઈ વડોદરાના શક્તિ ગરબાના આયોજક જયેશ ઠક્કરની ધરપકડ કરવામાં આવી છે હરિયાણાના ગુરુગ્રામથી જયેશ ઠક્કરની ધરપકડ કરવામાં આવી છે મહત્વપૂર્ણ છે કે મુંબઈના શેર બ્રોકર શિરીષ શાહ પર હુમલો કરવાના મામલે જયેશ ઠક્કરની સંડોવણી સામે આવી હતી અને ત્યારબાદ જયેશ ઠક્કરને આગોતરા જામીન અરજી પણ કરી હતી આગોતરા જામીન અરજી રદ કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે મુંબઈમાં

બે કરોડનું અને ત્યાર પછી કોઈ કારણસર જયેશ ઠક્કર તેમને ધમકાવતો હતો અને દસ વર્ષમાં શિરેશ શાહ પાસેથી દસ કરોડ પડાવ્યા છે ઉલ્લેખનીય છે જયેશ ઠક્કર અગાઉ કોંગ્રેસ રાવપુરા બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડી ચૂક્યા છે તો હાલ મેટ્રો ન્યૂઝમાં આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો મન ન્યૂઝ નમસ્કાર